નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર. આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પૂર્વ ડીપીઈઓ કે આર પોટા સાહેબ. પોટા સાહેબ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો આપણે સવાલ કે જે રીતે અત્યારે ભૂતિયા શિક્ષકોનું એક તો ભૂત ધૂણ્યું છે, હવે આ ભૂતિયા શિક્ષકો કેવી રીતે સરકારે જે બનાવેલા નિયમો છે એનું ઉલ્લંઘન કરતા હોય છે? આમાં સૌથી મોટી વસ્તુ એ હોય છે કે શિક્ષકોનો અન્યત્ર ઉપયોગ થતું હોય તો અન્યત્ર ઉપયોગ થવાના કારણે એ આ વીક પોઈન્ટનો લાભ લેતા હોય છે. હવે દરેક શિક્ષકની જે એપોઇન્ટમેન્ટ હોય છે એ એપોઇન્ટમેન્ટ એને વર્ગખંડમાં ભણાવવા માટે હોય છે, શાળામાં જવા માટે હોય છે અને એકેડેમિક કામગીરી કરવા માટે હોય છે. હવે સરકાર પાસે નોન ટીચિંગની જે વ્યવસ્થા છે ક્લેરિકલ કેડરની એ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ઓછી છે. હવે શિક્ષક બેસિકલી ઇન્ટેલિજન્ટ હોય છે, એ રસ લઈને કામ કરે છે, નિષ્ઠાવાન હોય છે અને અર્લિયર ને હાલના કન્સેપ્ટમાં કરપ્ટ એટલા હોતા નથી. એટલે તંત્ર દરેક બાબતમાં આ લોકો ઉપર વિશ્વાસ કરતા હોય છે. બિલકુલ. એટલે સરકારના જે બેસિક નિયમો છે કે શિક્ષકો પાસે નોન ટીચિંગની કામગીરી ન લેવી, સરકાર સહમત છે, ટીચરો સહમત છે, બધા જાણતા હોય છે, પર કોઈ ના કોઈ પક્ષે એવી મજબૂરી હોય છે કે સરકારે આ લોકોની ફરજિયાત રીતે સેવાઓ લેવી પડે છે. હવે તહેસીલ ઉપર એક દિવસે બે શિક્ષક ગયા, બીજે દિવસે ચાર શિક્ષક ગયા, એટલે આ ટ્રેન્ડ પડી જાય છે. ઓકે. એટલે જ્યારે ટ્રેન્ડ પડતું હોય તો એનો એડવાન્ટેજ બીજા શિક્ષકો પણ લેવા માંગતા હોય. આ સાયકોલોજિકલ ફેક્ટર છે. મેં બીજી ચેનલ ઉપર પણ કીધું છે કે હવે શિક્ષણ અને શિક્ષણ સાથે જોડાયેલા માનવ સંસાધન એ એડમિનિસ્ટ્રેશન સ્ટ્રેટવે નું ભાગ નથી. હવે આ લોકોને આપણે સાયકોલોજિકલ ટ્રીટ કરવું પડશે, શિક્ષકોને. શિક્ષકોને બિલકુલ. કારણ શું છે કે સાયકોલોજિકલ ટ્રીટ ન કરીએ તો વાલા દવલાની નીતિ સામે આવે છે. એટલે કોઈને પણ કામગીરી માટે લેતા હોઈએ ત્યારે એ ક્લેરિફાઈ ઓલ ધી શિક્ષક માસને કરવું જરૂરી છે કે એક્સની જરૂરિયાત કેમ છે ને એક્સનું લાભ શું કામ લેવા. બિલકુલ. જેની જરૂરિયાત છે એનું પહેલા મૂલ્યાંકન કરવું જરૂરી છે. બીજું સાહેબ એ સવાલ, આપ ડીપીઓ રહેલા છો, આપને એવા કોઈ આવા શિક્ષકોના અનુભવ આપને થયેલા હોય કે કોઈ શિક્ષક આ રીતે નિયમોનું ઉલ્લંઘન કરતું હોય અને પછી આપના ધ્યાને એ વાત સામે આવી હોય, તો આવા શિક્ષકોનો રેશિયો આમ જોવા જઈએ તો કેટલા પર્સન્ટેજનો હોય છે? જે નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો એમાં શું છે કે સંઘની એક્ટિવિટી કરતા હોય અને સંઘની એક્ટિવિટીમાં શું છે કે જુદા જુદા સંઘ અસ્તિત્વમાં છે. એટલે એક સંઘ અસ્તિત્વમાં હોય તો હ્યુમન રિસોર્સિસ ઓછા. બિલકુલ. બે હોય તો એનાથી વધારે, ત્રણ હોય તો એનાથી વધારે. એટલે હ્યુમન રિસોર્સિસ આ સંઘ સંખ્યાના લીધે વધારે ઇક્વિપ્ડ આમાં થાય છે અને વર્ગખંડમાં જાય કે ન જાય, સંઘમાં જાય છે. હા, સંઘમાં જાય, પણ આ જાય છે કે નહીં જાય એની ચકાસણી સ્ટ્રિક્ટ વેમાં તાલુકા સ્તરે, ડીપીઓ સ્તરે થવી જોઈએ. જો ડાયરેક્ટલી તમે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી એને જોડો તો એમાં શું થાય કે આ કમ્પ્યુટર સેક્શનથી જોડાયેલા રહે, એડમિનિસ્ટ્રેટિવ વિંગથી જોડાયેલા. બિલકુલ. એટલે કંઈ પણ આવે તો એને સ્થાનિક લેવલે ડીપીઓને પહેલા તો જાણ હોવી જોઈએ. એટલે આમાં એવું થાય કે સંઘમાં જાય અને શિક્ષણનો સંઘ કાશીએ ના પહોંચે અને બાળકોનું ભવિષ્ય અહીં બગડે. હવે વિદ્યા સમીક્ષા કેન્દ્રની સાહેબ વાત કરવી છે. આપે કહ્યું કે એક સિસ્ટમેટિક વેમાં એક સરકારે એક સરસ મજાની શરૂઆત કરી છે 2018 થી. શું આ સિસ્ટમેટિક વે એ ખરેખર કામમાં લાગે છે? અને જો કામમાં લાગતો હતો તો આટલા 134 જેટલા શિક્ષકોને બરતરફ કરવા 2019 થી 2022 સુધીના અને હજુ 2022 થી 2024 સુધીના તો બાકી છે, તો એ જો સમીક્ષા ખરેખર થતી હોત તો આ સ્થિતિ આજે આપણી સામે હોત? જેમ મેં સાયકોલોજીની વાત કરી, આ મુદ્દો એડમિનિસ્ટ્રેશનથી લગતો નથી, આના માટે રિસર્ચ માઇન્ડસેટ હોવું જોઈએ. જે લોકો ત્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠેલા છે અને જે આ કામથી જોડાયેલા છે એ લોકોએ સમજવું જોઈએ કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે કમ્પ્યુટર વિભાગ સંભાળે છે એ લોકો જે બેઠા છે અથવા એમને જે હેન્ડલ કરે છે એ ડાયરેક્ટલી શાળાથી ડેટા લેતા હોય. ઓકે. શાખા કોઈ અસ્તિત્વમાં નથી કે જે વિવિધ સબ્જેક્ટ્સ ડીલ કરતી હોય,
ડ્રોપઆઉટનું હોય, રિટેન્શનનું હોય, પ્રવેશ ઉત્સવનું હોય, ગુણોત્સવનું હોય, પહેલાં બીજા ધોરણમાં પ્રજ્ઞાનું હોય, ટીચર્સ ટ્રેનિંગનું હોય, ટીચર્સ ટ્રેનિંગના આઉટકમનું હોય, એકેડેમિક આસ્પેક્ટનું હોય, વિવિધ એક્ઝામ્સ થાય છે તો એના રિઝલ્ટનું હોય, તો એના માટે બ્રાન્ચેસ હોવી જોઈએ. આ વસ્તુ જે છે ટેકનિકલી શાળાથી સીધી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એઝ એ ડેટા જતી હોય. ઓકે, તો ડેટાનું જ્યાં સુધી એનાલિસિસ ન થાય, સેગ્રીગેશન ન થાય અને સેપરેશન ન થાય ત્યાં સુધી તમે કોઈ થિયરી ઉપર એરાઇઝ ન થઈ શકો. અચ્છા, એટલે એમાં સમજવા જેવું એ ખાલી ડેટા આવે છે પણ ડેટાનું વર્ગીકરણ થતું નથી. ડેટા રોજ આવે કે 11 વાગ્યા સુધીમાં 2 લાખ આટલા બધા શિક્ષકો હાજર રહ્યા, પણ એનું ખરા અર્થમાં વર્ગીકરણ જે થવું જોઈએ, કારણ કે આખી સિસ્ટમ ડેટાબેઝ છે એટલે એ ડેટા જ ખાલી કલેક્ટ કરે છે. હવે એક મજાની વાત એ છે કે ડેટા કલેક્ટ કરે, જો ડેટાની જગ્યા વિવરણ આવતું હોય ટીચર કેમ ગેરહાજર છે, અને આ વિવરણ ક્યારે આવે કે જ્યારે કોઈ બ્રાન્ચ હોય, બ્રાન્ચમાં કામ કરનાર હોય, બ્રાન્ચમાં કામ કરનાર ઉપર અધિકારી હોય, ડાયરેક્શન તો અધિકારી ફ્લો કરી શકે ને, બિલકુલ, ડેટા કલેક્ટ કરવા વાળો તો ડાયરેક્શન ફ્લો કરી ન શકે. એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ જ્યારે આટલા અધિકારીઓ છે, આટલી કચેરી છે, તો ધે શુડ વર્ક ઇન ધેટ ગાઈડલાઈન. બિલકુલ, માત્ર ડેટા કલેક્શન થી આમાં તો એવું થાય, ભલે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હાજરી પુરાય છે પણ હાજરી પૂરવાનું છે કોણ? તો પ્રિન્સિપાલ. હવે શિક્ષક સાહેબને ફોન કરે, સાહેબ આજે થોડું મોડું થશે, હાજરી જોઈ લેજો, એટલે કદાચ એવું પણ બને સાહેબ કે પ્રિન્સિપાલ હાજરી પૂરી દે. ના, ડેફિનેટલી. આ શું, તમે એક વસ્તુ સમજો, આપ અને હું પણ એ જગ્યા હોઈએ તો કોકવાર જજબાતમાં તણાઈને અને એ કરી શકે, એના માટે બ્લેમ ગેમ નથી. પોલિટિકલ સિનેરિયો જેમ ગેમ બ્લેમ ગેમ ચાલતી હોય એવી રીતે બ્લેમ ગેમ નથી કરવી. હવે જાગ્યા ત્યારથી સવાર હવે શું કરવાનું? બિલકુલ, કારણ કે પાસ્ટ ને વાગલશું તો કઈ, વી કેન નોટ ગેટ ધ રિઝલ્ટ. એટલે મારું પર્સનલી માનવું એવું છે કે શાળા કક્ષાએ પણ બ્રાન્ચ અથવા એક બે માણસો જે હોય, જેને સમજ હોય, એ ક્રિએટ કરવા જોઈએ તાલુકા લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અને છેલ્લે રાજ્ય કક્ષાએ ડાયરેક્ટરેટમાં, અને ત્યારબાદ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આ આખી વસ્તુ જાય જાય અને જે આવી હોય એ અહીંયા ટ્રાન્સફર થાય. બિલકુલ. હવે તમને લાગે છે કે ભૂતિયા શિક્ષકો જે રીતે આમ જતા રહે, હવે દાંતાનો પહેલો કિસ્સો આ ન્યૂઝ કપડાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે બતાવ્યો, ત્યારબાદ અનેક શાળાઓ આવી. હવે આવા શિક્ષકોના કારણે જે શિક્ષકોને નોકરી મળતી નથી, કારણ કે આમાં તો LWP તમને નાણાં વિભાગનો પરિપત્ર છે કે 550 LWP મળે અને વર્ષનું કંઈક તમે સતત હાજર નથી રહેતા તો તમને નોટિસ મોકલવામાં આવે છે. તો આવા કિસ્સામાં આપને નથી લાગતું કે બાળકોનું પણ ભણતર બગડે છે? જે શિક્ષકની જગ્યા ખાલી પડી છે, જે 9 મહિના કે 8 મહિના આવતું નથી, એટલે 8 મહિના દરમિયાન કોણે બાળકોને ભણાવે છે એનો પણ હિસાબ નથી. તો શું એવું ન થઈ શકે કે જે શિક્ષકોને નોકરી નથી મળતી, કાલે જ ટેટ ટાટના વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા, એમનું કહેવું છે કે સાહેબ કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર, સંગીત તો સંગીત, અમારે નોકરી જોઈએ છે. તો આ જે લાખ લાખ પગારવાળા શિક્ષકો છે જે 8 મહિના નથી આવતા, બીજી તરફ એ આખો એક વર્ગ છે યુવાઓનો જે નોકરીની તલાશમાં છે. આમાં તો સરકારે વિચારવું જોઈએ અને જે નિયમ હોય એમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરીને, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીને અંતે તો એ ફાઇન્ડિંગ તો એવી જ આવવાની કે આ લોકો ફરજ ઉપર નહીં, દેશમાં પણ હાજર નથી. બિલકુલ. તો ધેર સર્વિસીસ કેન બી ટર્મિનેટેડ, અને ટર્મિનેટ થાય એ વસ્તુને ધ્યાને રાખીને પણ ખાલી જગ્યા, સંભવિત જગ્યા ઊભી થનાર છે તેની સંખ્યા પણ સામેલ કરીને અને જગ્યા ભરવાની કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ. હવે બીજું એ સમજવું છે કે આજે જે આદેશ આપ્યો બનાસકાંઠાના 4 દાંતાની 4 શાળાઓ હતી, એમાં પેલા ભાવનાબેન પટેલ પણ હતા, હવે એમને એવું આદેશ આપવામાં આવ્યો છેલ્લી નોટિસ કે 3 દિવસમાં હાજર થાઓ, નહીં તો તમારી જગ્યા છોડો. હવે બેન બેઠા છે અમેરિકામાં, એક બેન છે કેનેડામાં અને બીજા બધા છે અલગ અલગ જગ્યાએ પથરાયેલા છે. હવે આવા શિક્ષકો સામે શું એક કડક કાર્યવાહી સરકાર કે ડિપાર્ટમેન્ટ તરફથી થવી જોઈએ, જેથી બીજા શિક્ષકો જો આ રીતે ગેરરીતિ કરતા હોય તો તેના પર અંકુશ આવી શકે? ડેફિનેટલી. નિયમોમાં જોગવાઈ છે, વી હેવ ટુ સ્ટિક ટુ ધી લોઝ. નિયમોમાં જોગવાઈ છે કે પહેલા એને નોટિસ આપવી, કારણ દર્શક નોટિસ આપવી, એને રીઝનેબલ ઓપોર્ચ્યુનિટી, એક વર્ડ છે રીઝનેબલ ઓપોર્ચ્યુનિટી,
એને મેક્સિમમ રીઝનેબલ ઓપોર્ચ્યુનિટી આપ્યા પછી ચાર્જશીટ આપવાની કાર્યવાહી કરવાની, રિસીવિંગ એન્ડ ઉપર ન હોય તો એક તરફા કાર્યવાહીના આધારે અને સફિશિયન્ટ ટાઈમ પીરિયડ થઈ ગયું હોય અને એ ફરજ ઉપર હાજર ન હોય તો એને ટર્મિનેટ કરવાના આદેશ કરી શકે. બિલકુલ. હવે સિસ્ટમ થ્રુ સમજીએ, જો સતત આ રીતની પ્રોસેસ ચાલતી જ રહે, શિક્ષક નથી આવતા, હવે એનઓસી લીધી છે એણે, હવે એનઓસીનો સમય પણ પૂરો થઈ જાય છે છતાં પણ તે હાજર નથી રહેતા, એ કહે છે કે મેં ડીપીઓને જાણ કરી હતી, મેં પ્રાથમિક શિક્ષણ જિલ્લા અધિકારી જે હતા તેમને પણ જાણ કરી હતી, તો શું નિયમ પ્રમાણે આ શિક્ષકો જતા હોય છે કે પછી આપણે વાત અગાઉ કરીએ એમ કે કોઈ શિક્ષકને કહી દે કે હું 15 દિવસ નથી, તું શાળામાં સંભાળી લેજે અને મારી હાજરી પણ જોઈ લેજે. શું આપના ધ્યાને આવી કોઈ, જ્યારે આ ફરજમાં હતા ત્યારે આવી કોઈ ફરિયાદો આપને મળતી હતી? ના, ડેફિનેટલી મળતી હતી. અને મેં મારા ટેન્યુરમાં ખેડામાં 13 કે 14 જણાને ટર્મિનેટ કરેલા. બિલકુલ. અને આવી ફરિયાદ મળતી હોય ત્યારે એને મેસેજ આપી દેવામાં આવે કે તમારે હાજર થઈ જવું જોઈએ. અને તમારો જે સવાલ છે, ધારો કે એની 90 ડેઝની રજા મંજૂર કરી અથવા જે 70 ડીપીઓને છે એના આધીન જે રજાઓ મંજૂર કરી હોય, અને રજા મંજૂર કર્યા પછી જો 1 દિવસ ના આવે તો નોટિસ પીરિયડ સ્ટાર્ટ ફ્રોમ ધેટ ડે. ઓકે. 91 દિવસથી જ નોટિસ પીરિયડ, બીકોઝ એ વિદેશમાં છે અને વિદેશમાં રહીને કોઈ ન જ અજુકતું કોઈ કરી દે વસ્તુ, બિલકુલ, તો નેશનની બદનામી થવાની બીક રહે. એટલે કન્સર્ન પર્સને ડાયરેક્ટરેટને વિશ્વાસમાં લઈને અને સ્ટ્રેટ વે કન્સર્ન એમ્બસીને લખી દેવું જોઈએ કે આનું આટલા દિવસની રજા મંજૂર છે અને આ રજા મંજૂર સિવાય ત્યાં સ્ટે કરે છે, એટલે જે નિયમોમાં કાર્યવાહી હોય એ કરવી જોઈએ. બિલકુલ. એ તો આ કિસ્સામાં તો તમે જુઓ કે આ તો બેન એ કહે છે કે મેં જાણ કરી હતી, હવે તેમનો નોટિસ જે રજાઓનો સમયગાળો હતો એ પૂરો થઈ ગયો છે, તો પછી આમાં જવાબદારી સર જે તે અધિકારીની પણ બને છે. ડેફિનેટલી. એમાં શું છે કે જાણ્યા અજાણ્યા હ્યુમન નેચરના હિસાબે સહજ ભૂલ થઈ જાય અને એ એડમિનિસ્ટ્રેશન માટે કલંક થઈ જાય. જે તે ડીપીઓ કે ડીઓ કે કોઈનું પણ આમાં વાંક હોય કે ન હોય, કારણ કે આમાં બદલી ચેનલ છે આખી, હા હા, બદલી થતી હોય. અને મજાની વાત તો એ છે કે જે શાળામાં એ હોય તો આખી રિપોર્ટિંગ આખી ફાઇલ તૈયાર એ શાળાથી થવી જોઈએ અને પછી તાલુકામાં જાય અને તાલુકાથી ડીપીઓમાં જાય. સવાલ એ છે કે હવે એ વસ્તુ પતી ગઈ છે, હવે આપણે જાગીએ છીએ, એટલે 90 ડેઝ માટે જે મીટિંગો કઈ રીતે થાય છે એ બ્લેકબોર્ડ ઉપર ડિસ્ટ્રિક્ટ હેડ્સ લખતા હોય એ જ રીતે હવે આ લોકોએ કે કેટલા ટીચરો વિદેશ ગયા છે એના તારીખ લખવી પડશે અને 91 દિવસ થાય એટલે એક્શન એક્ઝિક્યુશન. બિલકુલ. એટલે કે ચર્ચા ખૂબ જ રોચક છે અને સમજવા જેવું એટલા માટે છે કારણ કે તમારા 90 દિવસ જો પૂરા થઈ જાય છે રજાના અને એમાં 1 દિવસ પણ વધે છે તો સીધો એ લેટર પહોંચી જવો જોઈએ, કારણ કે અહીં તો નેશનની બદનામી થાય છે, દેશ બદનામ થાય છે. જો વિદેશમાં જઈને પોટા સાહેબે કહ્યું તે પ્રમાણે વિદેશમાં જોઈને કોઈ ગેરપ્રવૃત્તિ થાય છે અથવા તો એમાં કોઈ સંકળાય છે તો આખો આખો દેશ બદનામ થાય છે. એટલે સમીક્ષા ન માત્ર વિદ્યા સમીક્ષા કેન્દ્રની કરવાની જરૂર છે, સમીક્ષા એ સિસ્ટમમાં કરવાની જરૂર છે, સમીક્ષા એ શિક્ષકોની પણ કરવાની જરૂર છે જે નિયમોનું ઉલ્લંઘન કરીને શાળાએ જતા નથી, બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે, એની પણ સમીક્ષા કરવાની જરૂર છે. અને આ બધી સમીક્ષા કરીશું તો જ પોટા સાહેબ મને લાગે છે કે શિક્ષણને પણ એક નવા અધ્યાય તરફ આપણે આગળ વધારી શકીશું, નહીં તો આ જ રીતે ભૂતિયા શિક્ષકો ફરતા રહેશે, આ જ રીતે શિક્ષકો નિયમોનું ઉલ્લંઘન કરીને સરકાર સામે પડશે અને લેટર થકી એ કહેશે કે મેં તો જાણ કરી હતી પણ સાહેબે મારું કંઈ ધ્યાન દોર્યું નહીં, જો સાહેબે ધ્યાન દોર્યું હોત તો રજાઓ પહેલાં હું આવી ગઈ હોત અથવા તો આવી ગયો હોત, પણ જો આ બધું થશે તો જ શિક્ષણમાં સુધારો આવશે. અને એટલા માટે બધાની સમીક્ષા કરવી જરૂરી છે અને બધાની સમીક્ષા જ્યારે ખરા અર્થમાં થશે ત્યારે આપણે કહી શકીશું કે ગુજરાતનું શિક્ષણ સર્વોપરી છે, તેના પર કોઈ આંગળી ઉઠાવી એવું બની ન શકે, અને જો કોઈ આંગળી ઉઠાવે છે તો તેની સામે આપણી પાસે 100 જવાબ એવા હોવા જોઈએ કે આંગળી ઉઠાવનારને પણ એમ થાય કે મેં ખોટી જગ્યાએ આ સવાલ ઊભો કર્યો છે. આપણે ગુજરાતને એક આવું શિક્ષણ પોટા સાહેબ આપવું છે અને એના માટે સરકાર વિપક્ષ તમામે લોકોનો સાથ સહકાર મળશે તો જ એક સાચી દિશામાં આપણે આગળ વધી જઈશું.
તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. ફરી મળીશું એક વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.